નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન. નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન. ધારાબેન, માં આદ્યશક્તિની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી વિશા શ્રીમાળી સોની મહિલા મંડળની બહેનો, અને તેઓ સંકલિત કાર્યક્રમ લઈને ઉપસ્થિત થયા છે રમઝટ નવલા નોરતાની. તો આવો બહેનો સાંભળીએ સંકલિત કાર્યક્રમ રમઝટ નવલા નોરતાની. સહયર કાર્યક્રમના દરેક શ્રોતા બહેનોને શ્રી વિશા શ્રીમાળી સોની મહિલા મંડળ ભુજના જય માતાજી. માં અંબે આરાસુરીના નવનાળ નોરતા ચાલી રહ્યા છે ત્યારે આકાશવાણી ભુજના માધ્યમથી હું નેહા ગુશાણી સાથે અમારા મંડળના પ્રમુખ મીતાબેન કોંડિયા, મંત્રી જસ્મીનબેન માંડલિયા સાથે હેમાંગીબેન, દીપ્તિબેન, હિનાબેન, વર્ષાબેન, શીતલબેન, ઈશ્વાબેન, નિધિબેન, દિશાબેન, અર્ચિતાબેન સાથે ઢોલક પર તાલ આપશે અમારા કુલદીપભાઈ ઘેરિયા. તો ચાલો માના નવલાના ગરબા ગાય અને આરાધના કરીએ. તો સૌથી પહેલાં તમને હું વાત કરું કે આ ગરબો એટલે શું, ગરબા શબ્દ ક્યાંથી આવ્યો. ગરબો શબ્દનો ઉદ્ભવ સંસ્કૃત શબ્દ ગર્ભદીપમાંથી થયો છે. જે ગોળાકાર ઘડો હોય જેના નાના નાના ગોળાકાર છિદ્રો હોય તેને ગરબો કહેવાય. આ અખિલ બ્રહ્માંડનું પ્રતીક એ ગરબો છે. ગરબામાં 27 છિદ્રો હોય છે, તે 27 નક્ષત્ર છે. આપણે સૌને ખ્યાલ જ છે કે એક નક્ષત્રના 4 ચરણ હોય છે. 27 ગુણ્યા 4 કરીએ એટલે 108 થાય. નવરાત્રિમાં ગરબાને મધ્યમાં રાખી ગુમવાથી બ્રહ્માંડ પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે અને માલા ગુંડલા ગાવાથી આપણા મન અને આત્માને તૃપ્તિ મળે છે. તો આવો માની આરાધના આપણે સ્તુતિ સાથે કરશું, ત્યારબાદ આપણે ગરબા ગાય અને મનને આનંદિત કરીશું. પ્રથમનામુ પરમેશ્વરી અંબા માં
પગલે આવ્યા અંબાજી રમવારા બાળાઓની સાથ કુમ
આશા છે બહેનો, તમને અમારા ગરબા ગમ્યા હશે. આ સાથે જ અમે આભાર માનીએ છીએ આકાશવાણી ભુજનો તથા સહ્યર કાર્યક્રમના સંચાલક જિજ્ઞાબેનનો, કે જેઓએ સહ્યર કાર્યક્રમના માધ્યમ દ્વારા અમને ગરબા ગાવાનો મોકો આપ્યો. તો ચાલો ફરી મળીશું. એ સાથે શ્રી વિશા શ્રી માળી સોની મહિલા મંડળ ભુજના સૌને જય માતાજી. રમઝટ નવલા નોરતાની નવરાત્રિ પર્વને અનુલક્ષીને આ સુંદર મજાનો સંકલિત કાર્યક્રમ લઈને ઉપસ્થિત થયા હતા શ્રી વિશા શ્રીમાળી સોની મહિલા મંડળની બહેનો. તો બહેનો, આ સાથે જ આજનો સહ્યર કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. ફરી મળીશું આવતા મંગળવારે બપોરે 12:30 વાગે આપના મનપસંદ કાર્યક્રમ સહ્યરમાં. તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો ધારાબેન, આવજો બહેનો, આવજો જિજ્ઞાબેન.